नंबर पांच मानवीय प्रवृत्ति, संचालन ए मानवीय प्रवृत्ति है। मित्रों खास जगह तब ध्यान से जोता हो मैं पांचवा सिक्स एम लख्यू है। सिक्स एम की शुरुआत पर डॉक्टर जॉर्ज डेरी कीधी थी प्रमाण मैं सिक्स एम में मैन पहलो साधन मैन है मणस हो संचालन ए मानवीय प्रवृत्ति है। मानवी न स्थान महत्व है। मित्रों टेक्नोलॉजी दुनिया में गमे तेटली आए पर आखरे विचारो तो सही कि टेक्नोलॉजी बनावनार व्यक्ति मानवी पोते छे। अन्य व्यक्तिओ मार्फते कार्य करवा साथे संबंध धरावे छे। संचालन जे छे ए अन्य व्यक्तिओ मार्फते कार्य करवा साथे संबंध धरावे छे। एटला माटे कुंज अने ओडनली व्याख्या तमे फरी पाछी याद अपाओ कि अन्य साथे रहीने अन्य पासेथी काम करवानी कला एटले ज संचालन। मानव जूथना चोक्कस ध्येयोने सिद्ध करवा माटे संचालन थाय छे। कोई पर कंपनी होय, कोई पर सामाजिक संस्था होय, कोई पर धार्मिक संस्था होय, आ दरेके दरेक के अंदर मानव जूथ होय छे। दरेके दरेक मानव जूथ का एक ध्येय होय छे ने ध्येय ने हासिल करवा माटे छे संचालन એટલે મેનેજમેન્ટ ની જરૂરિયાત પડતી હોય છે, નિષ્ણાત ની જરૂરિયાત પડતી હોય છે। કેન્દ્રમાં માણસો છે, ફરી એક વાર કેન્દ્રમાં કોણ છે? સંચાલનના કેન્દ્રમાં માણસો છે, તેથી માણસો માટે માણસો વડે ચાલતી પ્રવૃત્તિ એટલે કે માનવીય પ્રવૃત્તિ અને એ છે સંચાલન। ફરી એક વખત કેન્દ્રમાં માણસો છે, તેથી માણસો માટે માણસો વડે ચાલતી માનવીય પ્રવૃત્તિ સંચાલન કીધી છે। ત્યારબાદ છઠ્ઠા નંબર પોઈન્ટ પર પહોંચીએ છીએ, છઠ્ઠું લક્ષણ નિર્ણય પ્રક્રિયા, ડિસિઝન પ્રોસેસ। કારણ કે સર્વારે સંચાલકો જે છે એ જ સૌથી મહત્વના કરતા ભરતા હોય છે। નાના નિર્ણય હોય કે મોટા નિર્ણય હોય પણ એ નિર્ણય ઉતાવળિયા લેવાયા જોઈએ નહીં। એટલા માટે તો સંચાલકો જે નિષ્ણાત હોવા જોઈએ કે જેમની અંદર ઘણી બધી આવડત હોવી જોઈએ, એમની બુદ્ધિ ચાતુર્યતા હોવી જોઈએ, એમની તર્ક શક્તિ હોવી જોઈએ, લાંબા ગાળાની વિચારધારણા હોવી જોઈએ। આ તમામ લક્ષણો જ્યારે એક સંચાલકની અંદર હોય ને ત્યારે એ સફળ સંચાલન પરિપૂર્ણ કરતો હોય છે। એ જ પ્રમાણે આ નિર્ણય પ્રક્રિયા ઉપર કે સંચાલનના દરેક કાર્ય મહદઅંશે વૈચારિક છે। મિત્રો બૌદ્ધિકતા જેમાં આપણે મેન્ટરલી કામ કરતી હોય છે અને એ બૌદ્ધિકતાને આધીન જ આપણે સક્સેસ તરફ આગળ વધતા હોઈએ છીએ। સંચાલનના દરેક કાર્ય મહદઅંશે વૈચારિક છે। પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ્ય એટલે કે જે પહેલા આપણે નક્કી કરી નાખ્યા છે એ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે બદલાતી જતી પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવા જરૂરી છે। મિત્રો આ સેન્ટેન્સને બહુ ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે વારંવાર દરેક ચેપ્ટરના કોઈ ના કોઈ પોઈન્ટની અંદર આ જે બાબત જે છે એ ફરી પાછી રિપીટ થયા જ કરશે કે પૂર્વ નિર્ધારિત ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે બદલાતી જતી પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવા જરૂરી છે। મિત્રો પરિસ્થિતિ એક ના એક હોતી નથી, હર રોજ પરિસ્થિતિ બદલાતી રહે છે। ફેક્ટર બે હોય છે, કોઈ પણ ધંધા કે એકમ હોય એને બે ફેક્ટર એ અસર કરે છે ને, એક છે ઇન્ટરનલ ફેક્ટર અને બીજું ફેક્ટર જેને કહેવામાં આવે છે આઉટર ફેક્ટર એટલે કે આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ। મિત્રો બહુ આસાનીથી આંતરિક પરિબળો એટલે કે જે કંપની જે છે કંપનીની અંદરના પરિબળો જેને કહેવાય કે કર્મચારી છે તમે એની પર અંકુશ રાખી શકશો, બહુ સ્વાભાવિક છે કે કર્મચારી પર તમે અંકુશ રાખી શકશો, પણ બાહ્ય પરિબળો એની પર તમે અંકુશ નહીં રાખી શકો। એની માટે એનાથી અનુકૂલન સાધવું જરૂરી છે અને એને ધ્યાનમાં રાખીને તમારે નિર્ણય લેવા એ જરૂરી છે। આજની કપરી પરિસ્થિતિની અંદર કયા નિર્ણયો લઈ રહ્યા છે એ આપણે બધા સમજીએ છીએ, જાણીએ છીએ, એની પર વધારે વાત નથી કરી, પોઈન્ટ આગળ વધારી। નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી, એટલે કે નિર્ણય પ્રક્રિયા એ જરૂરી છે, એના સિવાય કોઈ કાર્ય થઈ શકતું નથી।